आगामी दिवाळी ना त्यौहार बाद भाई बीज ना पवित्र दिवस ने समस्त ब्रह्म युवा संगठन ट्रस्ट द्वारा आगामी समय में भव्य भागवत सप्ताह नु आयोजन ने लईने प्रेस कॉन्फरेंस नु आयोजन करवामां आव्यो हतो। आगामी भागवत सप्ताह जूनागढ़ जिला तेमज शहर माटे भव्य बनी रहेशे अने आ भागवत सप्ताह में कोई पण जात नो ज्ञाति विवाद रहेशे नहीं। तो आ भागवत सप्ताह में तमाम ज्ञाति ना लोको भाग लई शकशे तेवु समस्त ब्रह्म युवा संगठन ट्रस्ट ना संस्थापक जयदेव भाई जोशीए जणाव्यु हतु। आ कार्यक्रम में बने संस्थापक शुक्ला साहेब साथे तथा तमाम वोर्ड ना प्रमुखों तेमज सभ्यों उपस्थित रहा था। आजे धार्मिक फार्म खाते छे पत्रकार परिषद एटला माटे बोलावामां आवेली छे के आगामी भाई बीज थी समस्त ब्रह्म युवा ट्रस्ट संगठन द्वारा जूनागढ़ में भव्य सप्ताह નું આયોજન થઈ રહ્યું છે। સપ્તાહ માટે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા એટલે કે પોતે પીએચડી કરેલ છે અને ખૂબ જ મોટા કલાકાર છે અને આ મોટા કથાકારને આપણે આપણા જૂનાગઢમાં એવડી મોટી કથાની અંદર આમંત્રિત કર્યા છે અને જૂનાગઢની અંદર કોરોના મહામારીની અંદર મૃત્યુ પામેલાને જેને પાણી પણ નથી મળ્યું એવા તમામ મૃત આત્માઓને મોક્ષ અર્થે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે। આ કથાની અંદર તમામ ભૂદેવો પાટલા પોતાની રીતે લખાવેલ છે અત્યારે અને 108 પાટલા થશે અને માત્ર આનો ધ્યેય એવો છે કે જ્યારે કથા પૂર્ણ થાય અને કથામાંથી જે કાંઈ રકમની અમારી પાસે ઇન્કમ રહે ને એમાંથી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની વાડી જૂનાગઢની અંદર નથી, તમામ સમાજ પેટા જ્ઞાતિની વાડીઓ છે પરંતુ સમસ્ત બ્રહ્મ સમાજની વાડી નથી। તો સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનું જેમ પરશુરામ દાદાને પ્રતિમા બેસાડવા માટે પૂરી તાકાત લગાવી અને બેસાડી છે ત્યારે એક વધારાનો ધ્યેય એવો છે કે જૂનાગઢની અંદર આ જ જગ્યામાં જ્યાં સપ્તાહ બેસે તે જ જગ્યા ઉપર કદાચ સમસ્ત બ્રહ્મ સમાજની વાડી બને તેવા તમામ લોકોને જાહેર આમંત્રણ પાઠવું છું। ધર્મપ્રેમી તમામ જનતા આ સપ્તાહમાં જોડાય તેવી મારી જયદેવ જોશી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક તરીકે વિનંતી છે।